નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોવાના ધોરણ 12 ભૂગોળ વિષયનું પ્રિલિમ પરીક્ષાનું પેપર સોલ્યુશન તો જોઈએ. વિભાગ એ જે 10 માર્કનો હોય છે, જે 10 ક્વેશ્ચન હોય છે, જે દરેક ક્વેશ્ચનનો એક એક માર્ક્સ આપવામાં આવે છે. તો જોઈએ પહેલો ક્વેશ્ચન. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો એમાં જવાબ આવશે સી, લુસિયન ફાવર. બીજો ક્વેશ્ચન, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય? તો એમાં જવાબ આવશે ડી, કેરળ. ત્યારબાદ જોઈએ ત્રીજો ક્વેશ્ચન, ભારતમાં તમાકુનો પાક લાવનાર કોણ હતા? તો એમાં જવાબ આવશે એ, પોર્ટુગીઝો. ચોથો ક્વેશ્ચન, સંદેશા વ્યવહારને ખૂબ જ સરળ બનાવનાર? તો એમાં જવાબ આવશે એ, ઇન્ટરનેટ. પાંચમો ક્વેશ્ચન, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો એમાં જવાબ આવશે એ, કોમેકોન. ક્વેશ્ચન નંબર 6, ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ કઈ હતી? તો એમાં જવાબ આવશે એ, આલમારા. સાતમો ક્વેશ્ચન, ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો એમાં જવાબ આવશે એ, વિયેના. આઠમો ક્વેશ્ચન, નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો એમાં જવાબ આવશે સી, દહેરાદૂન. નવમો ક્વેશ્ચન, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો એમાં જવાબ આવશે એ, રેખા આલેખ. દસમો ક્વેશ્ચન, જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો એમાં જવાબ આવશે બી, યુએસએ. ત્યારબાદ જોઈએ વિભાગ બી, જેમાં 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 11, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? તો જવાબ જોઈએ, 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. બારમો ક્વેશ્ચન, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો જવાબ જોઈએ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ હતી. તેરમો ક્વેશ્ચન, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે? તો જવાબ જોઈએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. ચૌદમો ક્વેશ્ચન, ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને તે કયા 2 શહેરોને જોડે છે? તો જવાબ જોઈએ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7, જે વારાણસી અને કન્યાકુમારીને જોડે છે. પંદરમો ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ સમાચાર પત્ર કયું પ્રકાશિત થયું? તો એમાં જવાબ આવશે બંગાળ ગેજેટ. સોળમો ક્વેશ્ચન, ભારતમાં કલકત્તા નદી બંદર કઈ નદી પર આવેલું છે? તો એમાં જવાબ આવશે હુગલી નદી. સત્તરમો ક્વેશ્ચન, ગ્રિફિથ ટેલરની માનવ વસાહતની વ્યાખ્યા લખો. તો એમાં જવાબ આવશે, રહેઠાણનો વિશાળ સમૂહ એટલે વસાહત. અઢારમો ક્વેશ્ચન, એક બહુલકીય માહિતી કોને કહે છે? તો જવાબ જોઈએ, એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહેવાય છે. ઓગણીસમો ક્વેશ્ચન, આલેખે આંકડાઓનું કેવું સ્વરૂપ છે? તો જવાબ જોઈએ, આલેખે આંકડાઓનું દૃશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. વીસમો ક્વેશ્ચન, હાર્ડવેર એટલે શું? તો જવાબ જોઈએ, કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને જોઈ કે સ્પર્શી શકીએ તેને હાર્ડવેર કહે છે. હવે જોઈએ વિભાગ સી, જેમાં 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો જોઈએ એકવીસમો ક્વેશ્ચન, એકવીસમો, તો ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. બાવીસમો ક્વેશ્ચન, દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો આપો અથવા તો તૃતીય પ્રવૃત્તિ એટલે શું તેના ઉદાહરણ આપો. ત્રેવીસમો ક્વેશ્ચન, સિલિકોન વેલી એટલે શું અને તે કયા શહેરમાં વિકસિત છે? ચોવીસમો ક્વેશ્ચન, સંચાર તંત્ર એટલે શું? વ્યક્તિગત સંચાર સાધનો જણાવો. પચીસમો પ્રશ્ન, ગેટ સમજૂતીના તેના હેતુ જણાવો. છવ્વીસમો પ્રશ્ન, ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો. સત્યાવીસમો પ્રશ્ન, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ જણાવો. અઠ્યાવીસમો પ્રશ્ન, રંગછાયા પદ્ધતિની ખામીઓ જણાવો અથવા તો ટપકા પદ્ધતિમાં ટપકા મૂકતી વખતે કયા મુદ્દા ધ્યાન રાખવા પડે છે? ઓગણત્રીસમો ક્વેશ્ચન, તો કે નીચે આપેલા અવલોકનો પરથી મધ્યક શોધો, જેમાં અવલોકનો આપેલા હોય, જેમાં 80, 75, 45, 35 અને 30 જે અવલોકનો આપેલા છે તેના પરથી મધ્યક શોધવાનો હોય છે. ત્રીસમો ક્વેશ્ચન, ભારતમાં કઈ સંસ્થા નકશા તૈયાર કરે છે અને તે ક્યાં આવેલી છે? ત્યારબાદ જોઈએ વિભાગ ડી,
તેમાં 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો જોઈએ 31મો ક્વેશ્ચન, માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. 32મો ક્વેશ્ચન, વ્યવહારિક પશુપાલન વિશે નોંધ લખો. 33મો ક્વેશ્ચન, પંચમ પ્રવૃત્તિ એટલે શું, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. ત્યારબાદ 34મો પ્રશ્ન, સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો. ત્યારબાદ 35મો ક્વેશ્ચન, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. 36મો ક્વેશ્ચન, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું, અથવા તો બંદરો આંતરરાષ્ટ્રીયના પ્રવેશ દ્વાર સાથી ગણાય છે. 37મો ક્વેશ્ચન, ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો જણાવો. 38મો ક્વેશ્ચન, નીચે આપેલી આંકડાકીય માહિતીનો મધ્ય શોધો, જેમાં આંકડાઓ આપેલા છે 230, 80, 209, 110, 115, 75 અને 231. આ આંકડાકીય માહિતી પરથી મધ્યક શોધી આપવાનો હોય છે. 39મો ક્વેશ્ચન, કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકશાંકનમાં થતા ફાયદા જણાવો, અથવા તો જીપીએસસીના ઉપયોગ જણાવો. 40મો ક્વેશ્ચન, ભારતમાં કૃષિ ઉત્પાદનોની આંકડાકીય માહિતી નીચે જણાવેલ છે તે પરથી વિભાજિત વર્તુળ આલેખની રચના કરો. ત્યારબાદ જોઈએ વિભાગ ઈ. પહેલો ક્વેશ્ચન એમાં 41મો, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો. 42મો ક્વેશ્ચન, ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓને તેનો ઉકેલ સમજાવો, અથવા તો જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો. 43મો પ્રશ્ન, પરિવહનનો અર્થ જણાવી વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો. 44મો પ્રશ્ન, ગરીબીનો અર્થ સમજાવી અને તેના કારણો અને ગરીબી દૂર કરવાના ઉપાયો જણાવો, અથવા તો ઘન કચરાની સમસ્યાઓને તેને દૂર કરવાના ઉપાયો ચર્ચો. 45મો ક્વેશ્ચન, શહેરી વસાહતોનું કાર્યકારિતાને આધારે વર્ગીકરણ સમજાવો. ત્યારબાદ જોઈએ 46મો ક્વેશ્ચન, તમને આપવામાં આવેલ ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવવાની હોય છે. તેમાં જોઈએ, સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય. બીજો ક્વેશ્ચન, ગુજરાતનું ફેરબદલી માટેનું બંદર. ત્રીજું, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 અને તેના પર આવેલું એક અટક સ્થાન. ચોથો ક્વેશ્ચન, ભારતનું મુખ્ય વ્યાપારિક પરિવહન કેન્દ્ર મુંબઈ. અને 5મો, ડેરી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર આણંદ. આભાર મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો, અને આવી જ રીતે અમારા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.